ભારતીય જનતા પાર્ટી એક તરફ હિન્દુત્વની વાતો કરે છે, ત્યારે હિન્દુ આસ્થાને ભાજપ સરકારે ઠેંસ પહોંચાડી હોવાનો આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો હતો. આપ દ્વારા નવરાત્રિમાં 18% જીએસટી લઈને ગરબા રમી વિરોધ કરાવ્યો હતો, જેઓની પોલીસે અટકાયત કરી છે. ગુજરાત સરકાર હિન્દુત્વની વાત કરી રહી છે, જોકે ભારતીય જનતા પાર્ટી હિન્દુઓની આસ્થાને ઠેંસ પહોંચાડતી હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટી આપ દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા નવરાત્રિ પર 18% જીએસટી જાહેર કરતા જ આમ આદમી પાર્ટીએ અનોખી રીતે તેનો વિરોધ કર્યો હતો. આમ આદમી પાર્ટીએ બેટ રોડ ખાતે આવેલા પ્રાણનાથ હોસ્પિટલ નજીક અને ત્યારબાદ લાલ દરવાજા ખાતે ગરબા રમી વિરોધ કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર દ્વારા 2 દિવસ પહેલા ગરબા રમવા પર 18% જીએસટી નાખવામાં આવ્યો છે. વિચારવું પડે કે આ જીએસટી શા માટે નાખવામાં આવ્યું. આ એક હિન્દુ સંસ્કૃતિ ઉપર ટેક્સ નાખવામાં આવ્યો છે, ગરબા ઉપર ટેક્સ નાખવામાં નથી આવ્યું. નવરાત્રિની અંદર લોકો માતાજીની ઉપાસના કરી અને 9 દિવસ ગરબે રમતા હોય ત્યારે આ લોકો હરિભક્તો આ ગરબે રમવા આવી ન શકે એ માટે આ ટેક્સ નાખવામાં આવ્યો છે. આજે ગુજરાતની અંદર હિન્દુ સંસ્કૃતિની વિરુદ્ધમાં જે લઠ્ઠાકાંડ થાય છે, ખૂબ મોટે પાયે દારૂઓ પકડાય છે, દારૂનું સેવન થાય છે અને આ તમામ બુટલેગરો બેફામ છે, એને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ રક્ષણ આપી રહ્યા છે, એમને બચાવી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વ છે. પણ તમે જોઈ શકો છો કે 15 દિવસ પહેલાં નવસારીની અંદર પણ રાધાકૃષ્ણ ભગવાનનું મંદિર આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એમના મળતિયાઓની જમીનનો એક સારા ભાવ આવે એના માટે મંદિર તોડી નાખવામાં આવ્યું. આ કેવી રીતના હિન્દુ સંસ્કૃતિનું જતન કરશે? આમ આદમી પાર્ટી આજે આ માતાજીના દર્શન કરી ગરબે રમી અને વિરોધ કરી રહ્યા છે કે આજે આ ગરબા ઉપર જે જીએસટી નાખવામાં આવ્યો છે એ સરકાર પરત લે અને હિન્દુ સંસ્કૃતિનું માન સન્માન જાળવે. ખાદ્ય પેદાશો ઉપર, ખાવા પીવાના અનાજ ઉપર પણ ટેક્સ નાખવામાં આવે છે. અત્યારે કોઈ જગ્યાએ ટેક્સ નાખવાનું બાકી નથી રાખ્યું, ત્યારે આમ આદમી પાર્ટી આ સખત વિરોધ કરે છે અને આ ટેક્સને પાછો ખેંચવામાં નહીં આવે તો આ તમામ જે માતાજીના ભક્તો છે, તમામ ગુજરાતની જનતાને સાથે રાખી અને અમે ઉગ્ર વિરોધ કરી છે. અમે લોકો વિરોધ કરીએ છીએ, જે રીતના ગરબા રમવા ઉપર 18% જીએસટી અને આજે ગરબાના જે કપડાં છે એના ઉપર 10-12% જીએસટી જે આ સરકારે નાખ્યું છે એનો અમે વિરોધ કરીએ છીએ. આ સરકારને જેની ભૂખ છે ખબર જ નથી પડતી, કેમ કે અત્યાર સુધી એણે પહેલાં તો જીએસટીના નામે લોકોને લૂંટવાનું તો ચાલુ કરી દીધું, ત્યાર પછી બાળક જન્મે ત્યારથી લઈને મરે ત્યાં સુધી લાકડા સુધી જીએસટી નાખી દીધું, સામાન્યમાં સામાન્ય જીવન જરૂરી દૂધ દહીં ઉપર જીએસટી નાખી દીધું. હવે તો આ લોકોએ હદ કરી નાખી, જે ગુજરાતી ગરબાના નામે ઓળખાઈ શકે, દેશ વિદેશમાં ઓળખાય છે, દેશ વિદેશની અંદર જ્યાં ગરબા રમે છે અને આજે એ જ ગરબા રમવા ઉપર જીએસટી નાખી દીધું તો અમે એનો સખત ને સખત વિરોધ કરીએ છીએ. નવરાત્રિ પર ગુજરાત સરકાર દ્વારા 18% જીએસટી લાગુ કરતા વિરોધ કરી રહેલા આમ આદમી પાર્ટીના સુરત મનપાના વિપક્ષી નેતા સહિતની પોલીસે અટકાયત કરી હતી. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.